નેડલભાઈ કુંભારાણાને કહે છે કે કુંભારાણા, સદગુરુ સંપ્રદાયમાં આવી જાઓ તો માનવ જીવન કલ્યાણ થઈ જાય, કારણ કે સનાતન ધર્મમાં મહાન સંતો બન્યા છે. કુંભારાણા નેડલને કહે છે કે નેડલ, તારી વાત સાચી છે, પણ હું સ્ટ્રેટ છું તો મારે સત્સંગમાં વાત સાંભળવી બરાબર ન કહેવાય. ત્યારે નેડલભાઈ કુંભારાણાને કહે છે કે હે કુંભારાણા, સાંભળો સાંભળો, આ સનાતન ધર્મમાં કેવા કેવા મહાન સંતો થયા છે એનો હું તમને ખ્યાલ આપું. સૃષ્ટિ રચાવી અટકળ પર્વત નવકોળી નાગ સતની દોરી મેઘ ધારવે જીલીન ત્યારે હતા રાયધન રાજુ મેઘવાળ. હે કુંભારાણા, ધણી રામદેવજીનો જયારે મંડપ ખડો થવાનો થયો એ વખતે પોકાર પડ્યો કે ભાઈ આ સતની દોરીને હાથ દઈએ તો મંડપ ખડો થાય. ઘણા જ્ઞાની ઘણા ભક્તો આવ્યા હતા. એમાં એક મેઘધારુ નામના ભગત એમ કહે છે કે બાપુ, જો મને આ સતની દોરીને હાથ દેવા દો તો આ સતની દોરીને હાથ દેવો છે. સૌરા મંડપમાંથી કહેવામાં આવ્યું કે ભલે ભાઈ, આ તો પરમાત્માનો દરબાર છે, માટે તમે સતની દોરીને હાથ દઈ શકો છો. અને એ વખતે મેઘધારુએ સતની દોરીને હાથ દીધો અને ધરતીથી લાકડું 1.25 ફૂટ સતના આધારે ઊંચું થયું અને ત્યાર પછી દોરડા ખેંચાણા હો અને ત્યાં પોકાર પડ્યો કે ભાઈ તમે શું વર્તન પાળો છો. ત્યારે મેઘધારુ એમ કહે છે કે રોટી બેટીને લંગોટીનો એ હતો આપનારો, મેઘધારુ એ સૌરા મંડપમાં તે દી સતની દોરી ઝીલનારો. હે કુંભારાણા, સત વિશ્વાસી મારા સદા નર સીધા. હે કુંભારાણા, આ સનાતન ધર્મમાં આવા મહાન સંતો થયા છે. ત્યારે નેડલભાઈ કુંભારાણાને કહે છે કે સાંભળો હે કુંભારાણા, દાસ ચમાર રહે એ ભુજા વધારી ગંગા એ પરચો પૂરો એ ટકો લીધો હાથો હાથ રહે
ગરીબાનો સંગ જયારે ગંગાજી હાલો ના આડા ઉભા રોહિદાસ ચમાર. આ કનકાય રે ને તે કનકેશ્વરી નગરી હતી, ત્યાંથી ગરીબા નામનો શેઠ માં ગંગાની જાત્રાએ જતો હતો. અને સરસી ગામે આ સંગ નીકળે છે અને સંત રોહિદાસ એટલું કહે છે કે બાપા કઈ બાજુ જાઓ છો? શેઠ કહે છે બાપા અમારે માં ગંગાની જાત્રાએ જવું છે. રોહિદાસ બાપુ કે તો આ ચુંદડી મોડીઓ માં ગંગાને આપી દેશો? શેઠ કે લાવો ને બાપા, પણ એક વાત યાદ રાખજો કે કઈ કે જો માં ગંગા હતો હત લે ને તો આપજો, નહીં તો પાછો લેતા આવજો. વાણિયાને જરાક મજાક લાગી કે ભગત ભક્તિ કરતો કરતો ગાંડો થઈ ગયો છે. ભાઈ નદી થોડી કઈ બાઈ નું રૂપ લઈને સામે આવીને ઉભી રહી. તો કે બાપા પાછો લેતા આવજો ને હું ક્યાં પરાણે કહું છું. એમ ઇતિહાસ એમ કે એક મહિનો હરદ્વાર વાણિયાનો સંગ ગયો અને હાલતી વેળાએ એને વિચાર આવ્યો કે સરસી ગામના ચમાર ભગતનો લઈને ચુંદડી મોડ્યો આપું. એટલે ગંગાના ઘાટે જઈ અને વાણીઓ એટલું કહે છે, હો હે માં ગંગા, સરસી ગામથી રોહિદાસ ચમારે ચુંદડી મોડ્યો મોકલા છે, પણ હતો હત લેવાના છે. ઇતિહાસ એમ કહે છે કે માં ગંગા સ્ત્રીનું સ્વરૂપ લઈ બને ભુજા વધારી અને હતો હત ચુંદડી મોડ્યો લે છે અને જમણા હાથમાંથી સોનાની ચૂડી કાઢી અને આપે છે શેઠને કે મારા રોહિદાસને આપજો. હે કુંભારાણા, આ સનાતન ધર્મમાં આવા મહાપુરુષો થયા છે. ત્યારે નિળલભાઈ કુંભારાણાને કહે છે કે હે કુંભારાણા સાંભળો સાંભળો. સમાધિ ગોળાતી એ વખતે ડાલીબાઈ એમ કે છે બાબા એ સમાધિ ની જગ્યા તો મારી છે, મારે એ જગો ઉપર સમાધિ લેવાની છે. ધણી રામદેવજી પ્રભ નો પીર અલખ નો ધણી કે છે કે બેન એના પરમાણ શું કે બાબા જો અહીંયાથી તેલ કટોરો કાંસી નીકળે ને તો માનજો ડાલીબાઈ ની સમાધિ છે. ઇતિહાસ એમ કહે છે કે સમાધિ પરિપૂર્ણ ખોદાણી ત્યારે તેલ કટોરો કાંસી નીકળ્યા અને ડાલીબાઈએ સમાધિ લીધી. હે કુંભારાણા સત વિશ્વાસી મારા સદા નરસિદ્ધા. આવા મહાપુરુષો આ ભારત દેશમાં થયા છે, આવા સંતો મહાન આ દેશમાં થયા છે. ત્યારે નિળલભાઈ કુંભારાણાને કહે છે કે કુંભારાણા સાંભળો,
ए सदा नरसिंहा। सिद्धराज जयसिंह अत्यारे तलाव गोळायो अने ई तलाव नी अंदर पाणी नहोतुं। सती जसमा नो श्राप हतो भाई के आ तलाव मां पाणी नहीं थाय। 12 वर्ष सुधी तलाव गोळाणू त्यारे एक पंडित एवो जोश जोयो के 32 લક્ષણો માણસ બલિદાન દે તો આ તળાવમાં પાણી થાય। હો ભાઈ 3 દિવસ સુધી ઢંઢેરો ટીપાણો પણ કોઈની હિંમત ના હાલી। હો ભાઈ કોણ બલિદાન આપે? ત્યારે એક વીર મેઘમાયા નામનો ભગત એમ કહે છે કે બાપુ મારી ઈચ્છા છે આ તળાવની અંદર બલિદાન દેવાની, એક દિવસ આ કંચન જેવી કાયા માટીમાં મળી જાય, પણ પર દુખે જો ઉપકાર થતો હોય તો મારી ઈચ્છા છે। રાજા સિદ્ધરાજ કે ભાઈ ભલે, પણ એક શરત બાપુ। કે કઈ? કે મારા બલિદાનથી જો પાણી થાય ને તો જ્યાં કુવા તળાવ નવાણ ગળાય ને ત્યાં મારી ખાંભી ખોડાવવી જોઈએ અને ધોળી ધજા ચડવી જોઈએ। રાજા સિદ્ધરાજ કે ભલે ભાઈ, વીર મેઘ માયા એમાં બલિદાન દીધું, ઇતિહાસ એમ કેશ કે એમાં પાણી થયું, હાલની તકે કુવા તળાવ નવાણ ગળાય ને ત્યાં એમની ખાંભી ખોડાય છે અને એને ધોળી ધજા ચડે છે। નિળલભાઈ કુંભારાણાને કહેશ કે એ કુંભારાણા, આ સનાતન ધર્મમાં મહાન સંતો બેના છે, માટે તમે સદગુરુ સંપ્રદાયમાં આવી જાઓ અને માનવ જીવન કલ્યાણ બનાવી લો। ત્યારે નિળલભાઈ કુંભારાણાને કહેશ કે એ કુંભારાણા સાંભળો, રાવત રણસી અને ખીમડા કોટવાળ ને સત્સંગ થયો અને ડાલીબાઈ એ વાત કરી રાવત રણસી ને કે દિલ્હીના બાદશાહે 14,000 બાન પૂર્યા છે, ઈશ્વર એટલે શું, અલ્લાહ એટલે શું? બંને મહાપુરુષોને આજ્ઞા આપે છે કે દિલ્હીએજી એને ફકીર બનાવી અને 14,000 બાન છોડાવો। રાવત રણસિંહ ને ખીમડો કોટવાળ દિલ્હીએજી બાદશાહને ઉપદેશ આપી અને 14,000 બાન છોડાવે છે। હે કુંભારાણા સતવિશ્વાસી મારા સદા નરસિંહા ભાઈ, આવા મહાપુરુષો આ ભારતની ધરતીમાં થયા છે અને સંતોએ તો ખૂબ ખૂબ આપણને ભળામણ કરી છે। પરમાત્માએ આપેલો માનવ જન્મ ફરીથી મળશે નહીં, જુઓ તો ખરા ભાઈ, સંતોનો ઇતિહાસ તો વાંચો કેવા મહાપુરુષો થયા છે। ત્યારે નિળલભાઈ કુંભારાણાને કહેશ કે કુંભારાણા સાંભળો સાંભળો, ¡Gracias!
याद नार रहे ये कनकलो कंडियो जा रहे ये फुलड़े उभरा પ્રસાદ લીધો છે માટે તે સારું કામ નથી કર્યું. રાણી રૂપાદે કહે છે રાજા માલદે ને, હે દરબાર, મેં કોળી પાવડ નથી લીધી પણ અલગ ધણી માટે બે ફૂલડા લીધા છે. ત્યારે રાજા માલદે ખીજાઈ જાય છે અને હાથમાંથી કંડીઓ લઈ લે છે. નસળો ખોલે તો ખરેખર એમાંથી બે ફૂલ નીકળે છે. હો એ કુંભારાણા, પરમાત્માએ આપેલો માનવ જન્મ ફરીથી મળશે નહીં તો સદગુરુ સંપ્રદાયમાં આવી જાઓ અને માનવ જીવન કલ્યાણ બનાવી લ્યો કે જગતમાં એક દિવસ તમે વ્યાજ જાશો પણ તમારા નામ રોશન થઈ જશે. હો ત્યારે અંતમાં નિળલભાઈ કુંભારાણાને કહે છે કે કુંભારાણા સાંભળો સાંભળો, મેઘ ઋષિ ચાર રે જુગના
ઘીણા માનવી અરે રે ખાખલે મુઠી ભરા जगत माथी व्या जाओ पण एवी सारी कमाई करी लियो के जगत मा तमारा नाम रोशन थई जाय भाई संतो एम के छे खाओ पीवो निविगते वापरो खाओ पीवो निविगते वापरो कपड़ा पहरो सार रहे ए मन खा जड़ो प्राणियो नहीं आवे दूजी वार ये सदा नरसीदा